નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. તો આપણો આજનો વિષય છે ગુજરાતી. ગુજરાતીમાં આપણે તમારી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 5 ઉપર જોશું. તેમાં પહેલું શું છે? કાવ્ય આપણે આપેલું છે, કાવ્ય નંબર 6, મજા પડે મજા પડે. શું છે કાવ્યનું નામ? મજા પડે મજા પડે. તો આપણે પ્રશ્ન પહેલો શું આપેલો છે? કવિતા ગાઓ. શું છે પ્રશ્ન પહેલો? કવિતા ગાઓ. તો આપણને અહીંયા ત્રણ કવિતા આપેલી છે. એક શિયાળા વિશે છે, એક ઉનાળા વિશે છે અને એક ચોમાસા વિશે છે. તો પહેલું શેનું છે? કઈ ઋતુ વિશેનું છે? શિયાળા વિશેનું. તો ચાલો આપણે એકવાર ગાઈ લેશું. એક વર્ષની ત્રણ ઋતુઓ, ત્રણ ઋતુઓ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં ઠંડી બહુ પડે બહુ પડે, તાપણે તાપવાની મજા પડે ભાઈ મજા પડે. સ્વેટર પહેરવાની મજા પડે ભાઈ મજા પડે, ટોપી પહેરવાની મજા પડે ભાઈ મજા પડે. વસાણા ખાવાની મજા પડે ભાઈ મજા પડે. એક વર્ષની ત્રણ ઋતુઓ, ત્રણ ઋતુઓ. તો આપણે શિયાળા વિશે જોયું, હવે ઉનાળા વિશેનું. તો ઉનાળામાં શું છે? ઉનાળામાં ગરમી બહુ પડે બહુ પડે, ઠંડા પાણીમાં નાહવાની મજા પડે મજા પડે. આઈસ્ક્રીમ ખાવાની મજા પડે ભાઈ મજા પડે. ફરવા જવાની મજા પડે ભાઈ મજા પડે. એક વર્ષની ત્રણ ઋતુઓ, ત્રણ ઋતુઓ. તો આ ઉનાળા વિશેનું હતું. હવે આપણે ચોમાસા વિશેનું જોશું. તો ચોમાસામાં વરસાદ બહુ પડે ભાઈ બહુ પડે, છત્રી ઓઢવાની મજા પડે ભાઈ મજા પડે. રેઇનકોટ પહેરવાની મજા પડે ભાઈ મજા પડે. પલળવાની મજા પડે ભાઈ મજા પડે. એક વર્ષની ત્રણ ઋતુઓ, ત્રણ ઋતુઓ. તો આપણે મજા પડે ભાઈ મજા પડેનું કાવ્ય છે એ જોયું. હવે આપણે તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 6 પાછળના પેજ ઉપર જવાનું છે. એમાં શું આપેલું છે? પ્રશ્ન 2, પ્રશ્નના મૌખિક ઉત્તર આપો. શું છે પ્રશ્નના મૌખિક ઉત્તર આપો? એટલે આપણે અહીંયા 10 પ્રશ્ન છે, કુલ ટોટલ આપેલા છે. તો 10 પ્રશ્ન છે એના હું જવાબ એટલે કે ઉત્તર બોલતી જઈશ અને તમારે સાથે સાથે તમારી નોટબુકમાં લખતું જવાનું છે. તો ચાલો આપણે પ્રશ્ન પહેલો છે એ જોશું. તો પ્રશ્ન પહેલો શું છે? વર્ષમાં કેટલી ઋતુઓ હોય છે? પ્રશ્ન પહેલો આપણે શું આપેલો છે? વર્ષમાં કેટલી ઋતુઓ હોય છે? તો એક વર્ષમાં કેટલી ઋતુઓ હોય? ત્રણ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો જવાબમાં ઉત્તરમાં લખવાનું છે, વર્ષમાં ત્રણ ઋતુઓ હોય છે. શું આવશે ઉત્તરમાં? વર્ષમાં ત્રણ ઋતુઓ હોય છે. પછી એ જ રીતના પ્રશ્ન બીજો, ઋતુઓ કઈ કઈ છે? શું આપેલું છે પ્રશ્ન 2 માં આપણને? ઋતુઓ કઈ કઈ છે? તો ઋતુઓ કઈ કઈ છે? ત્રણ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. કેટલી ઋતુઓ છે? ત્રણ છે. તો કઈ કઈ છે? એક શિયાળો, બીજું ઉનાળો અને ત્રીજું ચોમાસું. શું લખવાનું ઉત્તરમાં? એક કરીને શિયાળો, બે કરીને ઉનાળો અને ત્રણ કરીને ચોમાસું. પછી પ્રશ્ન નંબર 3, ઠંડી કઈ ઋતુમાં પડે છે? પ્રશ્ન 3 શું આપ્યો છે આપણને? ઠંડી કઈ ઋતુમાં પડે છે? તો જવાબમાં ઉત્તરમાં આવશે, ઠંડી શિયાળાની ઋતુમાં પડે છે. ઠંડી ક્યારે પડે? શિયાળામાં પડે ને. શિયાળામાં કેવો ઠંડો પવન હોય અને ઠંડી છે એનું પ્રમાણ વધારે હોય છે. એટલે ઉત્તરમાં લખવાનું, ઠંડી શિયાળાની ઋતુમાં પડે છે. પછી એવી રીતના પ્રશ્ન નંબર 4, તમે સ્વેટર કઈ ઋતુમાં પહેરો છો? શું કીધું છે આપણે પ્રશ્ન 4? તમે સ્વેટર કઈ ઋતુમાં પહેરો છો? તો આપણે સ્વેટર છે કઈ ઋતુમાં પહેરી?
શિયાળાની ઋતુમાં કેમ કે ત્યારે ઠંડીનું પ્રમાણ કેવું હોય છે, વધારે હોય છે, એટલે આપણે સ્વેટર છે એ શિયાળાની ઋતુમાં પહેરીએ છીએ. એટલે ઉત્તર છે જવાબમાં શું આવશે, અમે સ્વેટર શિયાળાની ઋતુમાં પહેરીએ છીએ. ઉત્તરમાં લખવાનું છે અમે સ્વેટર શિયાળાની ઋતુમાં પહેરીએ છીએ. પછી એવી રીતના પ્રશ્ન નંબર 5, ગરમી કઈ ઋતુમાં પડે છે? શું આવશે પ્રશ્ન નંબર 5, શું છે ગરમી કઈ ઋતુમાં પડે છે? તો ગરમી કઈ ઋતુમાં પડે, ઉનાળાની ઋતુમાં. તો ઉત્તર છે જવાબમાં શું આવશે, ગરમી ઉનાળાની ઋતુમાં પડે છે. ઉત્તરમાં શું લખવાનું જવાબમાં, ગરમી ઉનાળાની ઋતુમાં પડે છે. પછી આગળ પ્રશ્ન નંબર 6, તમે ઉનાળામાં શું ખાઓ છો? શું કીધું છે આપણે પ્રશ્ન 6, તમે ઉનાળામાં શું ખાઓ છો? તો ઉત્તરમાં આવશે અમે ઉનાળામાં આઈસ્ક્રીમ ખાઈએ છીએ. શું આવશે ઉત્તરમાં, અમે ઉનાળામાં આઈસ્ક્રીમ ખાઈએ છીએ. તો પ્રશ્ન 6. પછી પ્રશ્ન નંબર 7, વરસાદ કઈ ઋતુમાં પડે છે? પ્રશ્ન નંબર 7 શું આપ્યું આપણને, વરસાદ કઈ ઋતુમાં પડે છે? તો ઉત્તરમાં શું આવશે જવાબમાં, વરસાદ ચોમાસાની ઋતુમાં પડે છે. વરસાદ ક્યારે, ચોમાસો હોય ત્યારે વરસાદ પડે ને, તો આપણે ઉત્તરમાં લખવાનું વરસાદ ચોમાસાની ઋતુમાં પડે છે. પછી પ્રશ્ન નંબર 8, તમે છત્રી કઈ ઋતુમાં ઓઢો છો? પ્રશ્ન 8 આપણને શું આપેલો છે, તમે છત્રી કઈ ઋતુમાં ઓઢો છો? તો આપણે છત્રી ક્યારે ઓઢીએ, ચોમાસામાં, કેમ કે ચોમાસામાં વરસાદ આવતો હોય એટલે આપણે છત્રી છે એ ઓઢીએ છીએ, અથવા તો રેનકોટ પહેરીએ છીએ. તો આમાં મૌખિક ઉત્તરમાં શું આવશે, અમે છત્રી ચોમાસાની ઋતુમાં ઓઢી છીએ. શું આવશે ઉત્તરમાં, અમે છત્રી ચોમાસાની ઋતુમાં ઓઢીએ છીએ. પછી એવી રીતના પ્રશ્ન નંબર 9, રેનકોટ કઈ ઋતુમાં પહેરાય છે? રેનકોટ કઈ ઋતુમાં પહેરાય છે? તો રેનકોટ કઈ ઋતુમાં પહેરાય, ચોમાસાની ઋતુમાં, કેમ કે ત્યારે વરસાદ આવતો હોય એટલે આપણે પલળીએ નહીં, એટલા માટે આપણે શું પહેરીએ છીએ, રેનકોટ. એટલે ઉત્તરમાં આવશે અમે રેનકોટ ચોમાસાની ઋતુમાં પહેરીએ છીએ. શું આવશે ઉત્તરમાં, અમે રેનકોટ ચોમાસાની ઋતુમાં પહેરીએ છીએ. પછી પ્રશ્ન નંબર 10, તમને કઈ ઋતુ વધારે ગમે છે? પ્રશ્ન 10 આપણને શું કીધું છે, તમને કઈ ઋતુ વધારે ગમે છે? તો તમને કઈ ઋતુ વધારે ગમે, શિયાળો ગમે, ઉનાળો ગમે કે ચોમાસું ગમે? તો તમને જે ઋતુ છે વધારે ગમતી હોય એ ઋતુનું નામ લખવાનું છે. જો તમને શિયાળો વધારે ગમતો હોય તો લખવાનું શિયાળો, પછી ઉનાળો વધારે ગમતો હોય તો ઉનાળો એમ લખવાનું, અને ચોમાસું ગમતું હોય તો લખવાનું ચોમાસું. એટલે આ ત્રણમાંથી તમને જે ઋતુ છે એ સૌથી વધારે ગમતી હોય એ ઋતુના નામ તમારે લખવાનું છે. શિયાળો ગમતો હોય તો શિયાળો લખવાનો, ઉનાળો ગમતો હોય તો ઉનાળો, અને ચોમાસું ગમતું હોય તો ચોમાસું લખવાનું. તો આપણે 10 પ્રશ્ન છે એ જોયા, ચાલો ફરી એકવાર બોલી લઈએ. પહેલો પ્રશ્ન શું હતો, વર્ષમાં કેટલી ઋતુઓ હોય છે? તો જવાબમાં વર્ષમાં 3 ઋતુઓ હોય છે. કઈ કઈ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. પછી પ્રશ્ન નંબર 2, ઋતુઓ કઈ કઈ છે? તો ઋતુઓ 3 છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. પછી પ્રશ્ન નંબર 3,
ઠંડી કઈ ઋતુમાં પડે છે? તો ઠંડી શિયાળાની ઋતુમાં પડે છે. પછી પ્રશ્ન નંબર 4, તમે સ્વેટર કઈ ઋતુમાં પહેરો છો? તો ઉત્તરમાં અમે સ્વેટર શિયાળાની ઋતુમાં પહેરીએ છીએ. પછી પ્રશ્ન નંબર 5, ગરમી કઈ ઋતુમાં પડે છે? તો ઉત્તરમાં ગરમી ઉનાળાની ઋતુમાં પડે છે. પછી પ્રશ્ન નંબર 6, તમે ઉનાળામાં શું ખાઓ છો? તો અમે ઉનાળામાં આઈસ્ક્રીમ ખાઈએ છીએ. પછી પ્રશ્ન નંબર 7, વરસાદ કઈ ઋતુમાં પડે છે? તો ઉત્તરમાં વરસાદ ચોમાસાની ઋતુમાં પડે છે. પછી પ્રશ્ન નંબર 8, તમે છત્રી કઈ ઋતુમાં ઓઢો છો? તો ઉત્તરમાં અમે છત્રી ચોમાસાની ઋતુમાં ઓઢીએ છીએ. પછી પ્રશ્ન નંબર 9, રેનકોટ કઈ ઋતુમાં પહેરાય છે? તો ઉત્તરમાં રેનકોટ ચોમાસાની ઋતુમાં પહેરાય છે. પછી પ્રશ્ન નંબર 10, તમને કઈ ઋતુ વધારે ગમે છે? તો ઉત્તરમાં તમને જે ઋતુ વધારે ગમતી હોય એ ઉત્તરનું નામ લખવાનું છે. શિયાળો ગમતો હોય તો શિયાળો લખવાનો, ઉનાળો ગમતો હોય તો ઉનાળો લખવાનો, અને ચોમાસું ગમતું હોય તો ચોમાસું લખવાનું છે. પછી પ્રશ્ન નંબર 3, એમાં શું કીધું છે આપણને? ચિત્ર જોઈ અભિનય કરો. શું કીધું છે? ચિત્ર જોઈ અને અભિનય કરો, એટલે આપણને અહીંયા ચિત્ર છે એ આપેલા છે, એમાંથી આપણને અભિનય કરવાનો છે કે કઈ ઋતુનું ચિત્ર છે. તો પહેલું ચિત્ર તમે જોઈ શકો છો, એ કઈ ઋતુનું છે? તો આ એક છોકરો છે, એને શું સ્વેટર ટોપી મોજા બધું પહેર્યું છે, અને અહીંયા તાપણું છે એ કરેલું છે, લાકડા સળગાવી અને શું કરેલું છે? તાપણું કરેલું છે, અને એમાં હાથ છે એ શેકે છે. તો આ કઈ ઋતુ હોય? શિયાળાની ઋતુ હોય, કેમ કે શિયાળાની ઋતુમાં આપણે સ્વેટર ટોપી હાથમાં અને પગમાં મોજા પછી તાપણું છે એ કરી અને એમાં આપણે હાથ છે એ શેકીએ છીએ, કેમ કે ત્યારે ઠંડીનું પ્રમાણ વધારે હોય છે. એટલે આ ચિત્ર કઈ ઋતુનું છે? શિયાળાની ઋતુનું. પછી પ્રશ્ન નંબર 2, તમે જોઈ શકો છો આ છોકરો શું કરે છે? આઈસ્ક્રીમ ખાય છે. શું કરે છે? આઈસ્ક્રીમ ખાય છે. એટલે આ ચિત્ર છે કઈ ઋતુનું છે? ઉનાળાની ઋતુનું. આપણે ઉનાળામાં આઈસ્ક્રીમ ખાઈએ છીએ ને, ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાવાની કેવી મજા આવે. આઈસ્ક્રીમ કોને ન ભાવે? તો આઈસ્ક્રીમ તો બધાને ભાવે, એટલે આપણે ઉનાળાની ઋતુમાં આઈસ્ક્રીમ ખાઈએ છીએ. એટલે આ ચિત્ર છે એ કઈ ઋતુનું છે? ઉનાળાની ઋતુમાં. પછી ચિત્ર નંબર 3, તો એમાં તમે જોઈ શકો છો આ છોકરી છે એ શું કરે છે? પંખા વડે હવા છે એ ફેંકે છે. તો આ કઈ ઋતુનું ચિત્ર હશે? ઉનાળાની ઋતુમાં, કેમ કે ઉનાળાની ઋતુ હોય ત્યારે ગરમી છે એ કેવી હોય? ખૂબ જ વધારે હોય, એટલે આપણને ગરમી પડે એટલે આપણે શું કરી? હવા છે એ નાખી છે. એટલે આ છોકરી છે એ પંખા વડે હવા છે એ નાખે છે. એટલે આ ચિત્ર છે એ ઉનાળાની ઋતુનું ચિત્ર છે. પછી ચિત્ર નંબર 4, તો આ ચિત્ર છે એ કઈ ઋતુનું છે? તમે ચિત્રમાં જોઈ શકો છો વરસાદ છે એ પડે છે અને નીચે પાણીના છે એ ખાબોચિયા ભરેલા છે, એટલે આ કઈ ઋતુનું ચિત્ર હશે? ચોમાસાની ઋતુનું, કેમ કે ચોમાસામાં વરસાદ પડે ને, એટલે આ ચિત્ર છે એ ચોમાસાની ઋતુનું ચિત્ર છે. પછી ચિત્ર નંબર 5, તો એમાં તમે જોઈ શકો છો આ છોકરો છે એ છત્રી ઓઢી અને જાય છે અને ઉપર વરસાદના ટીપા છે એ પડે છે. તો આ કઈ ઋતુનું ચિત્ર હશે? ચોમાસાની ઋતુનું, કેમ કે ચોમાસામાં વરસાદ પડે એટલે આપણે છત્રી ઓઢીને બહાર જઈએ છીએ. જો છત્રી ન ઓઢી અને એમને જઈએ તો આપણે તો પલળી જઈએ, એટલે આ આપણે છત્રી ઓઢીને બહાર જઈએ છીએ. એટલે આમાં ચિત્રમાં છોકરો છે એ છત્રી ઓઢીને જાય છે અને ઉપર વરસાદ પડી રહ્યો છે, એટલે આ ચિત્ર કઈ ઋતુનું હશે? ચોમાસાની ઋતુનું. પછી ચિત્ર નંબર 6, તો એમાં તમે જોઈ શકો છો આ છોકરી છે એ શું પહેરી રહી છે? સ્વેટર જાકીટ છે એ પહેરે છે. તો આ કઈ ઋતુનું ચિત્ર હશે? શિયાળાની ઋતુનું, કેમ કે શિયાળાની ઋતુ હોય ત્યારે આપણે ઠંડીનું પ્રમાણ વધારે હોય, એટલે આપણે ઠંડી લાગે એટલે આપણે શું પહેરીએ છીએ? સ્વેટર છે એ પહેરીએ છીએ, એટલે આપણને ઠંડી ઓછી લાગે, એટલે આમાં
ચિત્રમાં છોકરી છે શું પહેરી રહી છે? સ્વેટર, એટલે આ કઈ ઋતુનું ચિત્ર હશે? શિયાળાની ઋતુનું. તો તમે જોયું પેલું ચિત્ર શેનું હતું? શિયાળાની ઋતુનું. બીજું ચિત્ર ઉનાળાની ઋતુનું. એવી રીતના ત્રીજું ચિત્ર એ પણ ઉનાળાની ઋતુનું. ચોથું ચિત્ર ચોમાસાની ઋતુનું. પાંચમું ચિત્ર ચોમાસાની ઋતુનું અને છઠ્ઠું ચિત્ર શિયાળાની ઋતુનું. તો આપણે ચિત્ર જોઈ અને અભિનય કર્યો. હવે પ્રશ્ન નંબર 4, કવિતા વાંચો અને ગાઓ. શું છે કવિતા વાંચો અને ગાઓ? એટલે આપણે વાંચવાની છે. તો ચાલો હું વાંચું, તમારે પણ સાથે સાથે વાંચતું જવાનું છે. શિયાળો મજાનો શિયાળો, શિયાળો તાજગીનો ફુવારો, શિયાળામાં કુપરા પાક, શિયાળામાં બદામ પાક, ખાઈએ અને તાજા થઈએ, ભણવાની મજા લઈએ. શિયાળો મજાનો શિયાળો, શિયાળો તાજગીનો ફુવારો. તો અહીંયા આપણને બધું શિયાળા વિશે આપેલું છે. શિયાળો છે કેવો છે? મજાનો છે. એમાં આપણે શિયાળો હોય, ઠંડીનું પ્રમાણ વધારે હોય એટલે આપણે શું ખાઈએ? કોપરા પાક, બદામ પાક, એ બધું આપણે અડદિયા એ બધું આપણે ખાઈએ છીએ અને ભણવાની પણ મજા લઈએ છીએ. એટલે શિયાળો મજાનો શિયાળો. અને ત્યારે તાજગી છે એ કેવી હોય? વધારે હોય, એટલે તાજગીનો ફુવારો. તો હવે આપણે પ્રશ્ન નંબર 5 જોશું. પ્રશ્ન નંબર 5માં શું છે? પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો. અહીંયા આપણે પ્રશ્ન આપેલા છે એના મૌખિક ઉત્તર છે આપણે આપવાના છે. તો અહીંયા પ્રશ્ન લખું છું, એના જવાબ હું સાથે લખતી જઈશ અહીંયા. તો તમારે પણ તમારી નોટબુકમાં પહેલાં પ્રશ્ન લખવાનો અને બાજુમાં અથવા તો નીચે જવાબ છે એ તમારે લખવાનો છે. તો ચાલો મારી સાથે સાથે તમે બોલતા જજો અને લખતા પણ જજો. તો પ્રશ્ન પહેલો શું છે? ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ? પ્રશ્ન પહેલો શું છે? ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ? તો જવાબમાં લખવાનું, ઠંડી પડે ત્યારે ગરમ કપડાં પહેરવા જોઈએ. જવાબમાં શું લખવાનું? ઠંડી પડે ત્યારે ગરમ કપડાં પહેરવા જોઈએ. મેં ખાલી ગરમ લખ્યું પણ તમારે આખો જવાબ લખવાનો છે. ઠંડી પડે ત્યારે ગરમ કપડાં પહેરવા જોઈએ. પછી પ્રશ્ન નંબર 2, ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરીએ છીએ? ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરીએ છીએ? તો ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરીએ? સુતરાઉ, એટલે આપણે ગરમી ઓછી પડે. એટલે આપણે જવાબમાં શું આવશે? ઉનાળામાં આપણે સુતરાવ, એ લખવાનું. સુ તને કઈ નહીં તો રને કાનોરા ને ઉ સુતરાવ, એટલે જવાબમાં શું આવશે? ઉનાળામાં આપણે સુતરાવ કપડાં પહેરીએ છીએ. તમારા જવાબમાં આખામાં શું લખવાનું છે? ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરીએ છીએ. તો પ્રશ્ન 2 જોયો, હવે આપણે પ્રશ્ન 3 જોશું. ચોમાસામાં વરસાદથી બચવા શું કરીએ છીએ? ચોમાસામાં વરસાદથી બચવા શું કરીએ છીએ? તો જવાબમાં શું આવશે ઉત્તરમાં? ચોમાસામાં વરસાદથી બચવા આપણે શું કરીએ? છત્રી ઓઢીએ અથવા તો રેનકોટ પહેરીએ છીએ. તો એ લખવાનું, છત્રી ઓઢીએ, પછી રેનકોટ, રને એકમાત્ર રે, ઈ નને કઈ ને ન, કને કાનો માત્ર કો, રેનકોટ પહેરીએ છીએ. શું હશે જવાબમાં? ચોમાસામાં વરસાદથી બચવા છત્રી ઓઢીએ છીએ અને રેનકોટ પહેરીએ છીએ. એટલે જવાબમાં ઉત્તરમાં શું લખવાનું તમારે આખા પ્રશ્નમાં? ચોમાસામાં વરસાદથી બચવા છત્રી ઓઢીએ
અને રેનકોટ પહેરીએ છીએ। હવે પ્રશ્ન નંબર 4, ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ? શું છે પ્રશ્ન 4? ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ? તો જવાબમાં શું આવશે? ઠંડીથી બચવા આપણે સ્વેટર અને ટોપી પહેરીએ છીએ। તો આપણે લખવાનું સ્વેટર અને ટોપી, ટને કાને માત્ર ટોપ અને દીર્ઘાય પી પહેરીએ છીએ। શું આવશે જવાબમાં? ઠંડીથી બચવા આપણે સ્વેટર અને ટોપી પહેરીએ છીએ। શું લખવાનું તમારે જવાબમાં? ઠંડીથી બચવા આપણે સ્વેટર અને ટોપી પહેરીએ છીએ। હવે એવી રીતના પ્રશ્ન નંબર 5, કપડાં સ્વચ્છ રાખવા શી જાળવણી કરીએ છીએ? કપડાં સ્વચ્છ રાખવા શી જાળવણી કરીએ છીએ? તો કપડાં સ્વચ્છ રાખવા હોય તો આપણે શું કરીએ? ધૂળવાળી જગ્યા છે અથવા ગંદી જગ્યા છે ત્યાં આપણે ન જવું જોઈએ। તો જવાબમાં શું આવશે? કપડાં સ્વચ્છ રાખવા ગંદી જગ્યાએ અથવા ધૂળવાળી જગ્યાએ ન જવું જોઈએ। તો આપણે લખશું ગની માથે મીંડું ગ, ધને દીર્ઘાય દી, અથવા ધને દીર્ઘાવાળું ધૂ, અડ અને કાનો માત્ર વાળી જગ્યાએ ન જવું જોઈએ। શું આવશે જવાબમાં? કપડાં સ્વચ્છ રાખવા ગંદી અથવા ધૂળવાળી જગ્યાએ ન જવું જોઈએ। તો તમારા જવાબમાં ઉત્તરમાં શું લખવાનું છે? કપડાં સ્વચ્છ રાખવા ગંદી અથવા ધૂળવાળી જગ્યાએ ન જવું જોઈએ। હવે પ્રશ્ન નંબર 6, શિયાળામાં તડકો કેમ ગમે છે? તો શિયાળામાં આપણે તડકો કેમ ગમે? કેમ કે ઠંડી છે એ વધારે પડે એટલે આપણને તડકો છે એ ગમે છે। તો લખવાનું, ઠંડીનું પ્રમાણ વધુ પડવાને લીધે અમને તડકો ગમે છે। શું લખશું જવાબમાં? શિયાળામાં ઠંડી વધુ પડવાને લીધે અમને તડકો ગમે છે। શું આવશે જવાબમાં? શિયાળામાં ઠંડી વધુ પડવાને લીધે અમને તડકો ગમે છે। તો આપણે પ્રશ્ન 6 છે એ જોયા, ચાલો એકવાર હું બોલી જઈએ। ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ? તો જવાબમાં આવશે, ઠંડી પડે ત્યારે ગરમ કપડાં પહેરવા જોઈએ। પછી બીજું, ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરીએ છીએ? તો જવાબમાં આવશે, ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરીએ છીએ। પછી પ્રશ્ન નંબર 3, ચોમાસામાં વરસાદથી બચવા શું કરીએ છીએ? તો જવાબમાં ઉત્તરમાં આવશે, ચોમાસામાં વરસાદથી બચવા અમે છત્રી ઓઢીએ છીએ અથવા રેનકોટ પહેરીએ છીએ। પછી પ્રશ્ન નંબર 4, ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ? તો ઉત્તરમાં લખવાનું, ઠંડીથી બચવા અમે સ્વેટર અને ટોપી પહેરીએ છીએ। પછી પ્રશ્ન નંબર 5, કપડાં સ્વચ્છ રાખવા શી જાળવણી કરીએ છીએ? તો ઉત્તરમાં આવશે, કપડાં સ્વચ્છ રાખવા અમે ગંદી અથવા ધૂળવાળી જગ્યાએ ન જવું
જોઈએ, શોષે કપડાં સ્વચ્છ રાખવા માટે ગંદી અથવા ધૂળવાળી જગ્યાએ ન જવું જોઈએ. પછી પ્રશ્ન નંબર 6, શિયાળામાં તડકો કેમ ગમે છે? તો જવાબ આવશે, શિયાળામાં ઠંડી વધુ પડવાને લીધે અમને તડકો ગમે છે. તો આ પ્રશ્ન 6 જોયા, એ તમારે પહેલાં પ્રશ્ન લખવાનો પછી જવાબ લખવાનો છે. તો હવે આપણે પ્રશ્ન નંબર 6 છે એ જોજો. પ્રશ્ન 5 જોઈએ. હવે પ્રશ્ન નંબર 6, તો એમાં શું આપેલું છે? પપ્પા અને પપ્પા કે મમ્મી પાસેથી નીચેના શબ્દ સાંભળો અને બોલો. શું કીધું છે? પપ્પા કે મમ્મી પાસેથી નીચેના શબ્દ સાંભળો અને બોલો. તો આપણે શબ્દ છે એ સાંભળશું અને બોલતા જશું. તો હું બોલું એમ તમારે પણ મારી સાથે સાથે બોલતો જવાનું છે. અને પછી તમારે તમારી નોટબુકમાં સરસ મજાના અક્ષરે બધા શબ્દ લખવાના છે એકવાર. તો ચાલો આપણે પહેલાં શબ્દ બોલતા જશું. તો હું બોલું એમ તમારી સાથે સાથે બોલતો જવાનું છે. ચાલો પહેલો આવશે વને એકમાત્ર વે ર. પહેલો શબ્દ શું છે? વે ર. પછી બીજો શબ્દ તને એકમાત્ર તે ર. બીજો શું છે? બીજો શબ્દ તે ર. પછી ત્રીજો શબ્દ કને રસવાય કી નને કાનો ના ર. કી ના ર. પછી મને રસવાય મી નને કાનો ના ર ને કઈ નહીં ર એટલે મી ના ર. પછી છે મને કાનો મા હળ ને દીર્ઘાયણી એટલે માણી. પછી સને રસવાય સી પને કાનો પા અને ઈ એટલે સી પાઈ. પછી ડને કાંઈ નહીં ડ અને ગને કાંઈ નહીં ગ એટલે ડ ગ. પછી છે તને કાંઈ નહીં ત અને વને દીર્ઘાય વી એટલે ત વી. પછી છે છને એકમાત્ર છે અને દને કાંઈ નહીં દ એટલે છે દ. પછી છે વને એકમાત્ર વે અને દને કાંઈ નહીં દ એટલે વે દ. પછી આપેલું છે પને રસવાય પી તને કાનો તા અને જી એટલે પી તા જી. પછી છે મને કાનો મા તને કાનો તા અને જી એટલે મા તા જી. પછી છે મને દીર્ઘાય મી અને નને કાનો ના એટલે મી ના. તમારે પણ સાથે સાથે બોલતું જવાનું છે. હો હું બોલું એટલે સાથે બોલવાનું છે. પછી શું છે? દને દીર્ઘાય દી નને કાનો ના એટલે દી ના. પછી છે રને કાનો રા અને હણને કાનો હા એટલે રાણા. પછી છે દને કાનો દા તને કાંઈ નહીં ત હણને કાંઈ નહીં હણ એટલે દા તણ. પછી છે રને કાંઈ નહીં ર અને હણને કાંઈ નહીં હણ એટલે રણ. પછી છે કને કાંઈ નહીં ક હણને કાંઈ નહીં હણ એટલે કણ. પછી છે સને કાંઈ નહીં સ રને રસવાય રી તને કાનો તા એટલે સ રીતા. પછી છે કને કાંઈ નહીં ક વને રસવાય વી તને કાનો તા એટલે કવિતા. પછી છે રને કાનો રા બને કાંઈ નહીં બ એટલે રા બ. પછી આપેલું છે છને કાનો છા બને કાંઈ નહીં બ એટલે છા બ. પછી છે ડને કાનો ડા કને કાંઈ નહીં ક એટલે ડા ક. પછી આપેલું છે ઈ અને સને કાંઈ નહીં સ એટલે ઈ સ. પછી આપેલું છે તને કાંઈ નહીં ત નને કાંઈ નહીં ન એટલે ત ન. પછી શું છે? મને કાંઈ નહીં મ અને નને કાંઈ નહીં ન એટલે મ ન. પછીનો શબ્દ પને કાનો પા હણને દીર્ઘાયણી એટલે પાણી. પછી વને કાનો વા હણને દીર્ઘાયણી એટલે વાણી. પછી નને દીર્ઘાય ની મને કાનો મા ની મા. પછીનો શબ્દ સને દીર્ઘાય સી મને કાનો મા સી મા. પછીનો શબ્દ ડને કાનો ડા મને કાંઈ નહીં મ ડા મ. પછી
પછી ધને દીર્ઘાય દી, પને કાય ને પ અને કને કાય ને ક, દીપક। પછીનો શબ્દ પને કાય ને પ, ડને કાય ને ડ, પડ। પછી વને કાય ને વ અને ડને કાય ને ડ એટલે વડ। પછીનો શબ્દ ઘને રસવાય ગી, રને કાય ને ર, નને કાનો ના ને રને કાય ને ર, ગીરનાર। પછીનો શબ્દ પને કાય ને પ, રને રસવાય રી, વને કાનો વા અને રને કાય ને ર એટલે પરિવાર। પછીનો શબ્દ અને કાનો આ, કને કાનો કા, રને કાય ને ર, હણને દીર્ઘાયણી એટલે આ કારણી। પછી જને કાનો જા, અડને કાય ને અડ, વને કાય ને વ, હણને દીર્ઘાયણી એટલે જાળવણી। પછીનો શબ્દ સને રસવાય સી, તને કાનો તા, રને કાય ને ર એટલે સીતાર। પછી સને કાય ને સ, રને કાય ને ર, વને કાનો વા, હણને દીર્ઘાયણી એટલે સરવાણી। પછી તને કાનો તા, પને કાય ને પ એટલે તાપ। પછીનો શબ્દ છે તને કાનો તા, જને કાય ને જ એટલે તાજ। પછી તને કાય ને ત, કને કાય ને ક, તને દીર્ઘાય તી, ત કતી। પછી મને કાય ને મ, પાછો મને કાય ને મ, રને કાનો રા, મ મરા। પછી ડને માત્ર ડે, રને દીર્ઘાય રી, ડેરી। પછી નને કાય ને ન, દને દીર્ઘાય તી, નદી। પછી પને કાનો પા, પાછો પને પાનો, પને કાય ને પ અને ડને કાય ને ડ એટલે પાપડ। પછી છે બને કાનો બા, જને કાય ને જ, રને દીર્ઘાય રી, બાજરી। તો આપણે શબ્દ છે એ બધા બોલીએ, તો તમારે તમારી નોટબુકમાં સરસ મજાના અક્ષરે એકવાર લખી નાખવાના છે આ પ્રશ્ન બધા અને આ શબ્દ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બાય, અને તમારે હેન્ડ વોશ કરતા રહેવાનું છે।